ભારતના પાટનગર દિલ્હી ખાતે પણ છેલ્લા એક માસથી શાહીબાગમાં મહિલાઓ સીએએ અને એનઆરસીના કાયદાનો વિરોધ કરી રહી છે, ત્યારે પ્રદર્શનકારી મહિલાઓના સમર્થનમાં આજે મોડાસામાં પણ અંદાજે 3000થી વધુ મુસ્લિમ મહિલાઓ જોડાઈને પ્રતિક ધારણા કાર્યક્રમ યોજ્યો હતો. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ગોસિયા મેદાન પર એનઆરસી અને એનપીઆરનો ઉગ્ર વિરોધ કરવા 2000થી વધુ સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. નાગરિક સંશોધન કાયદાનો કારો કાયદો જણાવી સરકાર સામે ઉગ્ર નારેબાજી કરવામાં આવી હતી. તિરંગા સાથે બેનરો બનાવી વિરોધ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં મહિલાઓ આઝાદીના નારા સાથે ધરણા યોજ્યા હતા. આ પહેલા મોડાસા લઘુમતી સમાજ દ્વારા સ્વયં જનતા કર્ફ્યુ અને ઘરના ટેરેસ પર થારી વેલણ ખખડાવીને તેમજ મુસ્લિમ કોઓર્ડિનેશન દ્વારા ધરણા ધરી આ કાયદાનો વિરોધ દર્શાવ્યો હતો. મુસ્લિમ મહિલાઓ પ્લેબોર્ડ અને બેનરો સાથે કાયદાના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. મોડાસા કોઓર્ડિનેશન કમિટી હેઠળ મુસ્લિમ મહિલાઓએ કાયદાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. દેવાંગ ચૌધરી, ZSTV, મોડાસા. આજે અરવલ્લી મુસ્લિમ કમિટી તરફથી એક દિવસનો ધરણા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે મુસ્લિમ ખવાતીન માટેનો. અમે બધા અહીંયા ભેગા થઈને આજે કાળો કાયદો છે જે સીએએ એનઆરસી અને એનપીઆરની જે સરકાર વાતો કરે છે એના અમે વિરુદ્ધમાં આ ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે. અમે આખો સમાજ અને જે આપણા સરકાર જે કહે છે કે વિરોધ કરનારાઓને એમના કપડાથી ઓળખો, તો હું એમને ચોખ્ખું કહેવા માગું છું કે વિરોધ કરનારો ફક્ત મુસલમાન લોકો નથી, આ દેશનો જે બી નાગરિક જાગૃત નાગરિક છે એ આ કાળા કાયદાનો વિરોધ કરે છે. કારણ કે આ કાળો કાયદો આપણા બંધારણના આર્ટિકલ 14 નો વાયોલેશન છે. આર્ટિકલ 14 ના મુજબ કે તમે દેશમાં કોઈ પણ કાયદો ધર્મના આધાર પર નથી લાવી શકતા. ધર્મના આધાર પર તમે કોઈ પણને કે તમે હિન્દુ છો તો તમને વેલકમ છે, તમે મુસલમાન છો તો તમે નીકળી જવાનાથી. આ બધું ધર્મના આધાર પર આ દેશમાં કોઈ પણ કાનૂન લાગુ કરવામાં આવતો નથી. તો અમે એના સખ્ત વિરોધમાં અહીંયા બધા ભેગા મળીને બેઠા છીએ. અમદાવાદમાં પણ બે જગાએ બે શાહીનબાગ પૂર જોરથી ચાલી રહ્યા છે. શાહીનબાગ સુરતમાં પણ શાહીનબાગ ઊભું કરવામાં આવી રહ્યું છે. વડોદરામાં પણ એક શાહીનબાગ તૈયાર થઈ ગયું છે. અને આ કાળા કાયદાના વિરુદ્ધમાં અમે ત્યાં સુધી અવાજ ઉઠાવશું જ્યાં સુધી કે સરકાર આ કાળા કાયદાને વાપસ નથી લેતી.